દરવાજો તમને બતાવ્યા હશે.
દરવાજાને ખોલવા કે બંધ કરવા માટે ઘણા માણસોની જરૂર પડતી હતી. આ છે ઉપરકોટના કિલ્લાના દરવાજાની વિશેષતા હતી. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે પહેલાના સમયમાં સમ્રાટો અને રાજાઓ યુદ્ધ કેમ કરતા હતા? તો મે એ લોકો વચ્ચે યુદ્ધ કેમ નતો હતો? તો મે પાક સમજાવ્યો ત્યારે પણ આ સમજાવ્યું હતું કે પહેલાના સમયમાં સમ્રાટો રાજાઓ નીચે બાબતો માટે યુદ્ધ કરતા હતા. તો એમાં એક કરી લખવાનું છે કે નાના રાજ્યને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા માટે. તો મે તમને કીધું કે પડોશમાં નાનું એવું રાજ્ય હોય તો એ લોકો શું કરે તો કે યુદ્ધ કરી અને એ રાજ્યને પણ પોતાના રાજ્યમાં ભેળવી લેતા એ માટે. પછી બીજું છે કે મૈત્રી નિભાવવા માટે, બીજા રાજાને મદદ કરવા માટે. એમ કે એક રાજા ઉપર મુશ્કેલી આવી છે અથવા તો એક રાજાને યુદ્ધ થઈ રહ્યું છે તો એનો મિત્ર એને બચાવવા માટે એને મદદ કરતા હતા. ત્યાર પછી ત્રીજું છે કે બે રાજ્યના પરિવારો વચ્ચે લગ્ન સંબંધ બાંધવા માટે, લગ્ન સંબંધ બાંધવા માટે પણ યુદ્ધ થતા હતા. અને ચોથું છે કે પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે. બરાબર. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે કે ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફાઓમાં કોણ રહેતું હતું? હવે એના જવાબમાં તમારે લખવાનું છે કે ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફાઓમાં બૌદ્ધ સાધુઓ રહેતા હતા. આ ત્યાં આપણે પાઠ 10 ના પ્રશ્ન જવાબ 10મો પાઠ અહીં પૂરો થાય છે. પરિમળ સુનેશ ભાઈ.